શબ્દો શીખાતા તો કે અ અ ઉપરથી સાદા પછી આ આ ઉપરથી તમે કાનાવાળા શબ્દ શીખા પછી ઈ ઈ ઉપરથી રસ્વ કી પછી ઈ ઈ ઉપરથી તમે દીર્ઘ કી વાળા પછી ઉ ઉપરથી રસ્વ કુ વાળા અને હવે આવશે ઉ ઉ ઉન્નો ઉ ઉંટનો ઉ તો હવે શું આવશે જો અહીંયા કેમ આવતું રસ્વાય પછી દીર્ઘાય રસ્વાવાળું પછી હવે અહીંયા આવશે દીર્ઘાવાળું અને શું કહેવાય દીર્ઘ કુ દીર્ઘાવાળું એને તમારે કરવું હોય તો તમારે પેલા નાનકડું મીંડું કરીને એનથી આમ સીધું આમ જવા દેવાનું આને તમારે આમ કરીને આમ સીધું નથી કરવાનું જરાક વળાંક લેવાનો નાનકડું મીંડું કરવાનું ને અહીંથી આમ ગોળ લઈને આમ જરાક જવા દેવાનું છે મૂળાક્ષરની નીચે એને શું કહેવાય દીર્ઘ દીર્ઘાવાળું મીન્સ કે દીર્ઘ કુ એવી રીતનું શબ્દ બનશે આપણે હવે એને આગળ મૂળાક્ષરો લખી એટલે તમને ખબર પડે કેવી રીતના લખવાના છે તો પેલો મૂળાક્ષર હતો ક અને દીર્ઘાવાળું કુ આ તમે બોલશો એટલે દીર્ઘાય જેમ બોલતા એમ ભાર દઈને શબ્દનો ઉચ્ચાર નીકળશે પછી એના પછીનો મૂળાક્ષર હ તો ખની સ્ટેન્ડિંગ લાવો હોય ત્યાંથી જમાઈ કરવાનું ખને દીર્ઘાવાળું કુ પછી ગ ગને દીર્ઘાવાળું ગુ પછી ગ ગને દીર્ઘાવાળું ગુ પછી આવશે ચ ચને દીર્ઘાવાળું ચુ પછી છુ જુ ઝુ અને દીર્ઘાવાળું હણું તું તું ને ધને દીર્ઘાવાળું દુ આ ત્યારે જ્યારે તમે બોલશો ત્યારે તમારે ભાર દઈને બોલવાનું થશે ઊંચા ઉ આપણે આખો ઉ બોલતા હોય ત્યારે શું બોલી ઉ એવી રીતનો તો ઉ ખુ ગુ ઉ એવી રીતનું તમારે ભાર દઈને ઉચ્ચાર નીકળશે જ્યારે તમે બોલશો ત્યારે આવી રીતના તમારે બુકમાં લખવાના છે કુ થી દુ સુધીના તો આજના હોમવર્કમાં બાળકો તમારે ગુજરાતી પાર્ટ વનની બુકમાં પેજ નંબર 72 અને 73માં કુ થી દુ વાળા મૂળાક્ષરો લખવાના છે પેજ નંબર 72 અને 73માં પગલું 38-39માં તમારે ક્વેશ્ચન નંબર બીજો વાંચો અને લખો એમાં તમારે કુ થી દુ સુધીના મૂળાક્ષરો લખવાના છે.